કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટથી આખી દુનિયા ફફડી ઉઠી છે. ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાતા સ્થાનિકથી લઈ રાજ્ય કક્ષાએ અફરાતફરી મચી ગઈ છે. જામનગરમાં નોંધાયેલ કેસ ભારતનો ત્રીજો ઓમિક્રોન કેસ છે. જામનગરમાં કેસ સામે આવ્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ઓનલાઈન જોડાયા હતા. આ બેઠકમાં ચર્ચાના કેન્દ્રમાં જામનગર રહ્યું હોય એ સ્વાભાવિક છે. મુખ્યમંત્રીએ તમામ કલેક્ટરોને ટેસ્ટિંગ વધારવા તથા કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન માટે કડક વલણ અપનાવવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં સામે આવેલ ઓમિક્રોનના દર્દીએ ઝિમ્બાબ્વેમાં વેક્સિનના બે ડોઝ લીધા હોવાનો અહેવાલ છે. જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં કાર્યરત થયેલ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દ્વારા ફેલાતા કથિત પ્રદૂષણથી આસપાસના લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે. આજે કોંગ્રેસી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ પીડિત મહિલાઓ સાથે પ્લાન્ટના સ્થળે હલ્લાબોલ કર્યું હતું. તેમણે 500 માણસ સાથે પ્લાન્ટમાં ઘૂસવાની ચેતવણી આપી આક્રમક મિજાજમાં રજૂઆત કરી. હું તમને બધાને શુભેચ્છા આપું છું, ઓલ ધી બેસ્ટ કહું છું કે આવા નવા પ્રોજેક્ટ નાખો, પણ જે અધિકારીએ નાખો તમને જગ્યા બતાવી એને બોલાવો, બીજું કઈ નહીં. અમને એને બોલાવો, અમને માણસ તો અહીંયા પડી જાય. તમે હવે આસી પર બીજા ત્રીજે માળે ચડી જોયું તું કે આ કંપનીથી આટલું આયર્યો છે, આ કંપનીથી એટલો આયર્યો છે. તમે લોકોએ કોઈ જોયું તું અગાસી પર ચડીને? હર એક કલાકે એટલી ખરાબ સ્મેલ આવે છે ને આ લોકોને. અમે જમીન જ કરતા રૂમ બંધ કરીને નથી જમીન કરતા, અમારું તો અહીંયા જ મકાન છે. આ વાડી તમે આવીને ઘરે આવીને અમારા લોકો ને ઉલટી નો પ્રશ્ન ઉભો કરી દીધો છે. અમે ક્યાંથી તમારો કામ ઘૂસી નથી, અંદર 500 માણસ ને લઈને ઘૂસીશ. એટલે જ કઉ છું કે એ અધિકારી બોલાવી જાય, બધું પૂરું થઈ જાય. હર્ષદભાઈ પટેલ કમિશનર સાહેબે મંજૂરી આપી છે. સાંભળજો, બધા લોકો છે ને જો ખરી રીતે આ લોકોને હેલ્પ કરવા માંગતા હોય તો આવા અધિકારીઓ વિશે ફેક્સ કરો, સાલાવને છે ને સસ્પેન્ડ કરો અને પ્રમોશન ન મળે એ ટાઈપનું કરો. બીજું તમે મને પ્રશ્ન પૂછો, મેં કહું કયા ટેન્યુરમાં આવ્યો એ ટેન્યુરમાં. હા બરાબર છે, અમે એમપીસી જામનગર મહાનગરપાલિકાનો કોણ અધિકારી છે? આઈનો જામનગરમાં જયંતિલાલ નામના વ્યક્તિનું 30/4/2021 ના દિને મૃત્યુ થયું હતું, પરંતુ આ જ વ્યક્તિના નામે 30/11/2021 ના દિને વેક્સિનેશનનો બીજો ડોઝ લીધાનું સર્ટિફિકેટ જાહેર થતાં વેક્સિનેશનના સરકારના આંકડાઓ શંકાસ્પદ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જામનગરમાં આ વિષયમાં કોંગ્રેસના કોર્પોરેટર અસલમ ખિલજીએ પુરાવાઓ સાથે કમિશનરને રજૂઆત કરતા હવે આ મુદ્દે શું પગલાં લેવાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. જામનગરમાં રણજીતનગર રોડ પર આવેલ એક વિસ્તારમાં રહેતી તથા હોટલમાં કામ કરતી સગીરા પેટમાં દુખાવો ઉપડતા શહેરના ખાનગી દવાખાને પહોંચી હતી. અહીં મહિલા ડોક્ટરે પીડિતાને તપાસતા તેણી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું, જેને પગલે ડોક્ટરે મહિલા હેલ્પલાઇન તથા પોલીસને જાણ કરી હતી. ત્યાર પછી પીડિતાએ છેલ્લા 8-9 મહિનામાં તેના ભાવિ પતિ સહિત કુલ 6 વ્યક્તિએ દુષ્કર્મ કર્યું હોવાની આપવીતી કહી હતી. આ પ્રકરણમાં પોલીસે સાધના કોલોની વિસ્તારમાં રહેતી રઝિયા હુસેનભાઈ ખીરા તથા લતા પાટીલ નામની મહિલા સહિત કુલ 8 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આરોપી મહિલાઓ પર દુષ્કર્મમાં મદદગારી કરવાનો આરોપ છે. પોલીસે આ પ્રકરણમાં અક્રમ સિદ્દીક જુનેજા તથા સુનિલ ભનાભાઈ રાઠોડ નામના શખ્સની અટકાયત કરી લીધી છે.